કોઈને પણ મળવાની શરૂઆત કરો કે ક્યાંય પણ જાઓ તો હસો, કે ભાઈ કારણ વગર કેવી રીતે હસવાનું? તો દરેક વખતે કારણ હોય છે, પણ આપણું ધ્યાન કારણમાં જતું નથી. તો અગાઉ શીખવેલું સિદ્ધાંત કહી દઉં, કાં આપણું ધ્યાન ભૂતકાળમાં હોય છે, કાં ભવિષ્યકાળમાં હોય છે. આપણું ધ્યાન વર્તમાન કાળમાં હોતું નથી એટલે આપણે હસી શકતા નથી. હસો, શરીરનું સ્વાસ્થ્ય સારું છે, પરિવાર છે, રાતનો રોટલો છે, ઓટલો છે, પરિવારના લોકો પણ કા સપોર્ટિવ છે, આ બધા સાધનો છે, ગેજેટ છે, આનાથી વધારે શું જોઈએ? એટલે હસવા માટે પૂરતા કારણો છે. તો હવે તમારે જનરલી તમારો સ્વભાવ ખુશનુમા કેળવવો પડશે. અધરવાઇઝ કંઈ એવું નહીં થાય કે જેવા કોઈ પ્રસંગમાં ગયા એટલે તરત હસવું આવે. તો હવે આ ટેવને કેવી રીતે કેળવવી? ભાઈ ડેલ કાર્નેગીના કહેવા પ્રમાણે એમણે તો કહ્યું કે લોકોને મળો ત્યારે હસો. મારું તમને એવું કહેવું છે કે ખુશનુમા સ્વભાવ કેળવવો પડશે, જે ક્રમશઃ થાય. નાની નાની વસ્તુઓમાં પ્રસન્નતા જોવાની ટેવ પડે, મિત્રો પરિવારની અંદર ખુશી જોવાની ટેવ પડે, કુદરતના સાનિધ્યની અંદર જાઓ, સવારે ટહુકાઓ સાંભળો તેની ટેવ પડે, કચરો જોવાને બદલે કશુંક સરસ જુઓ, પછી માણસોને અંદર જે વૈવિધ્ય છે એની તરફ તમારો રસ હોય તો પ્રસન્નતા આવે. હવે ડેલ કાર્નેગીએ આ હસો પ્રિન્સિપલ પહેલા નથી કીધો, એમનું જે લિસ્ટ છે એમાં લખ્યું છે, બીજા લોકોમાં ખરા જીગરથી રસ લો. પણ મેં તમને હસો એટલા માટે કહ્યું કે આટલી મોટી શૃંખલા છે, એમાં બીજા લોકોમાં ખરા જીગરથી રસ લેવો એ એક કમ્પોનન્ટ છે. પણ દરેક વખતે કંઈ લોકો ના હોય તો જિંદગીમાં રસ લેવો પડે. ડેલ કાર્નેગીએ અમેરિકાની અંદર આ આપ્યું, તો તમે જાણો છો તેમ દુનિયાની વિવિધ સભ્યતાઓની લાક્ષણિકતાઓ છે. અમેરિકા રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા વાળો દેશ છે. મેં ડેલ કાર્નેગીની વાત કરી હતી ગઈકાલે તમને, આઈ મીન સોરી, જ્હોન એફ કેનેડીની વાત કરી હતી, કે 1961માં કેનેડી બોલ્યા કે ચંદ્ર ઉપર માણસને સલામત રીતે ઉતારીને પાછો લઈ આવો છો. તો રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા વાળી સભ્યતા છે. ડેલભાઈ ત્યાંથી આવ્યા એટલે એમણે રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા માટે શું કરવું પડે એની ઉપર બધું જ ફોકસ કર્યું. અહીંયા રિઝલ્ટ શું ફોકસ પ્રોડ્યુસ કરવાનું છે? લોકપ્રિય થવું. હવે તમારે લોકોને શું કામ પ્રિય થવું છે? જેથી તમારું કામ સરળતાથી થાય, તમારું સ્વાગત થાય, તમને અનુકૂળતાઓ થઈ જાય, રાઈટ? આ બધા નાના નાના રિઝલ્ટ છે. અહીંયા આપણે ભારતીય દર્શનના સંદર્ભમાં એ કહીએ છીએ કે લોકપ્રિય કેવી રીતે થવાય, ખરા અર્થમાં સારું કામ કરીને લોકપ્રિય થવાય. હવે કમસે કમ સારા કામ પોતાના લેવલે તો થવા જોઈએ, મિનિમમ. કે ભાઈ કમસે કમ એક માણસને તો ખુશ કર્યો, દેટ ઇઝ મી. તો કમસે કમ એક માણસને ખુશ કરવા માટે કમસે કમ એક માણસે તો જિંદગીની સચ્ચાઈઓ જોઈ. હવે પ્રશ્નો કોણ નથી હોતા? પ્રશ્નો બધાને હોય છે. કેટલા પ્રકારના પ્રશ્નો હોય? ઘણા તો શરીરના સ્તરે પ્રશ્ન હોય. હવે મોહમ્મદ માંકડ, ગુજરાતીના બહુ સુપ્રસિદ્ધ લેખક, એટલા બધી તબિયત ખરાબ હતી છતાં ઠેઠ સુધી લખતા રહ્યા છે. ગુણવંતભાઈ શાહ હાર્ટ એટેક આવ્યા પછી પણ લખતા રહ્યા છે અને બહુ બોલ્ડ લખતા રહ્યા છે. આવા કેટલા બધા લેખકોની વાત કરું. કાંતિભાઈને તો 80થી ઉપર વર્ષ થયા અને એમણે પોતાના ઉપચારોના પ્રસંગો પણ લખ્યા છે અને વિવિધ વિષયો ઉપર લખતા રહ્યા છે. સુરેશભાઈ દલાલ, વર્ષો સુધી એમણે સાહિત્યની ખૂબ બધી સેવા કરી. શાહબુદ્દીનભાઈ રાઠોડ, હમણાં જ એમને પદ્મશ્રી આપવામાં આવ્યું. આ બધા જ લોકો હસતા રહ્યા છે અને હસાવતા રહ્યા છે, કોને પ્રશ્નો નથી હોતા? તો જિંદગીની અંદર કિશોરભાઈ કીધું, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીચ, એક તો ઓછી છે મદિરા અને ગળતું જામ છે. ગળતું જામ છે, પ્રત્યેક ક્ષણે જઈ રહ્યું છે. હવે ભાઈ ડેલભાઈએ જે આપણને સજેશન આપ્યું છે એ સજેશન છે, ખરા જીગરથી લોકોની જિંદગીમાં રસ લો. તો હું તમને રસના થોડા ક્ષેત્રો બતાવું છું. જરૂરી નથી કે આ ક્ષેત્રો તમારે માટે બધા જ કામના હોય, પણ કદાચ એમાંના થોડાક કામ લાગે ને કદાચ તમે નવા શોધી કાઢો. તો પહેલું રસનું ક્ષેત્ર છે જિંદગીનું અંગત ક્ષેત્ર. હું તમને ચારેય ક્ષેત્રો કહી દઉં એટલે તમને પછી ટુકડે ટુકડામાં ડિટેલ સમજવાની મજા આવે. તો અંગત, સામાજિક, વ્યવસાયિક અને આધ્યાત્મિક, આ ચાર ક્ષેત્રોમાં લગભગ આપણી જિંદગીનો સમય, ઉર્જા અને પૈસા વહેંચાય છે. સમય એટલે ટાઈમ, ઉર્જા એટલે એનર્જી, અને પૈસા, સમજો કે તમે કંઈ પણ કરવા માટે આ ત્રણ વસ્તુ ખર્ચા છે, સમય, ઉર્જા અને પૈસા. પૈસા બચાવો, સમય ખર્ચી નાખો, ચાલતા જાઓ તો ખૂબ બધો સમય ચાલતા જતા થશે, પૈસા બચી જશે. પૈસા ખર્ચી નાખો વાહનથી જતા રહો, સમય બચી જશે. આવી રીતે આ ત્રણની ગેમ ચાલ્યા કરશે. ઉર્જા બચાવો, સમયને પૈસા ખર્ચો. ઉર્જા અને પૈસા બચાવો, સમય ખર્ચો. તો
તમારે નક્કી કરવાનું છે કે શું કરવાનું. હૃદયમાં ખુશનુમાં આપણે ખુશ બીજાને ખુશ કરી શકીએ, બીજાની જિંદગીમાં ઉપયોગી થઈ શકે એવો ભાવ નિરંતર રાખીએ તો પ્રસન્નતા આવે. આપણે ખાલી એમ કરીએ કે આપણે આપણું કરી લેવું છે તો પ્રસન્નતા ના આવે. અને હું તો ત્યાં સુધી કહીશ કે એવી ભલાઈથી વર્તીએ તો જિંદગીના યોગ્ય તબક્કે યોગ્ય લોકો આપણી જિંદગીમાં આવી જાય અને આપણે સમસ્યાઓ હલ કરવામાં એટલી હદે મોટો કામ કરે કે આપણે તેની કલ્પના પણ ન કરી હોય. તો હવે જે ચાર ક્ષેત્રોમાં પહેલું અંગત, અંગતની અંદર પહેલું ફિઝિકલ ફિટનેસ. હવે ફિઝિકલ ફિટનેસની અંદર અગાઉ આપણે જોયું તો આહાર વિહાર આરામ ને વ્યાયામ. તમારા શરીરને ફિટનેસ રાખવા માટે તમે શું કરો? તો જો તમને જિંદગીમાં રસ લેવો હોય તો તમે શું કરશો? વેનએવર યુ મીટ પીપલ યુ હેવ વન ક્વેશ્ચન રેડી. જબ ભી કિસી કો મિલોગે કમ સે કમ એક પ્રશ્ન આપકે પાસ રહેગા ઓર વો પ્રશ્ન હૈ આપ અપને આપકો ફિટ રખને કે લિયે ક્યા કરતે હો. અંગત ક્ષેત્રમાં બીજો છે મેન્ટલ ગ્રોથ, માનસિક વિકાસ. આવો પ્રશ્ન પૂછી શકાય પોતાની જાતને પહેલા કે હું મારા માનસિક વિકાસ માટે શું કરું? હું શું વાંચું છું? હું કોને મળું છું? હું ક્યાં પ્રવાસે જાઉં છું? હવે હું મનાલી પ્રવાસે જાઉં છું તો બેગમાં શું ભરું છું? તો નેલ્સન મંડેલાના ખોળામાં બેસી બટાટા પૌવા ખાવા હોય તો નેલ્સન મંડેલાની લોંગ વોક ટુ ફ્રીડમ વાંચવી પડે, રાઈટ? ગાંધીજીના ખોળામાં ઠેકડા મારવા હોય તો સત્યના પ્રયોગો વાંચવા પડે. આમ ગ્રેટ લોકો, તમારે મંગલ પાંડે 1857માં જેણે વિપ્લવ કર્યો એની સાથે પરેડ કરવી હોય તો તમારે વાંચવું પડે. તો આખો મુદ્દો કહેવાનો એ છે કે લોકો પોતાના વિકાસ માટે શું કરે છે એનો વિચાર કરીએ અને પોતાનો કરીએ. તો મેન્ટલ ગ્રોથનું ક્ષેત્ર થઈ ગયું. હવે ત્રીજું ઇમોશનલ બેલેન્સ. તમારી અંદર લાગણીના જે ઉછાળાઓ આવે છે એને કેવી રીતે તમે હેન્ડલ કરો છો ભાઈ? તો લોકો બતાવશે કે ભાઈ હું ધ્યાન કરું, કે હું ચાલવા જતો રહું, કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટનો કોઈ પ્રોગ્રામ કરું, હું કશું, જે બી લોકો કરતા હોય. ઘણા લોકો પોતાની એક ઇમોશનને હેન્ડલ કરવા માટે બીજી પોઝિટિવ ઇમોશન પકડે, જેમ કે સંગીત. તો અંગત, સામાજિક, વ્યવસાયિક અને આધ્યાત્મિક ચાર ક્ષેત્રોમાંથી અંગત ક્ષેત્રની અંદર આપણે ડોક્યું કર્યું ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ગ્રોથ અને ઇમોશનલ બેલેન્સ. ત્રણેય પ્રશ્નો પોતાને પૂછો, ત્રણેય પ્રશ્નો બીજાને પૂછો તો ખબર પડે કે શું થાય છે. તો જિંદગીમાં રસ લેવાનું શરૂ કર્યું અને જેટલો તમે રસ લેવાનું શરૂ કરશો એટલું તમારું આ ત્રણેય ક્ષેત્ર વિકસતા જશે. આજે આપણે ડેલ કેર્નેગીના લોકપ્રિય થવાના બે મુદ્દા જોયા, હસો અને લોકોની જિંદગીમાં ખરા જીગરથી રસ લો. ખરા જીગરથી તો જ રસ લઈ શકશો જો તમને પણ તમારી જિંદગી બહેતર બનાવવામાં રસ હશે. તમારે કશો ફેરફાર નથી કરવાનો. સમાજમાં મોટા ભાગના લોકોને આવી ખબર હોતી જ નથી કે પ્રસન્નતાથી જીવાય, એટલે એ તો એમના દ્રષ્ટિબિંદુથી તમને માપશે. બીજાના દ્રષ્ટિબિંદુ જીવવા જઈએ તો જિંદગી ખલાસ થઈ જાય. તમારે તો પ્રસન્ન રહીને અન્યને પ્રસન્નતામાં વધારો કરવાનું કામ કન્ટિન્યુ કરવાનું જ છે. જો લોકોના જે વિચારવાના લેવલ છે ને ત્યાંથી લોકો કમ્યુનિકેટ કરે. હવે વિચારવાના લેવલ કેટલા લેવલ હોય? એન્વાયરમેન્ટ, આઈડેન્ટિટી, બિલીફ્સ, કેપેબિલિટીઝ, પર્પઝ, લક્ષ્યો નહીં સમજી લો, ભવિષ્યમાં આપણે લઈશું. આ બધા ડિફરન્ટ લેવલ છે, ડિફરન્ટ થિંગ્સ. પર્પઝ, કયો હેતુ? તો લોકો ક્યાંથી ઓપરેટ થતા હોય? આવા મલ્ટિપલ જગ્યાએથી ઓપરેટ થતા હોય. એટલે સારામાં સારું તો એ છે, ખાલી પોતાને એ પ્રશ્ન પૂછવાનો, મારા આ કૃત્યથી હું સમાજને કોઈ નુકસાન પહોંચાડતો નથી ને, સામાજિક મૂલ્યોનો કંઈ ભંગ કરતો નથી ને, આ બેર મિનિમમ. ઓકે, લોગો કા ક્યા, લોગ તો કુછ ભી કહેંગે, એક ગીત આવ્યું તું ખબર છે, લોગો કા કામ હૈ કહેના. અચ્છા જો હવે થોડું ભારેખમ શબ્દો વાપરું છું, હર્ડ મેન્ટાલિટી. હર્ડ, પશુઓને આજુબાજુ જોઈને મોટા ભાગના લોકો પશુ ચેતનામાં જીવે છે. એમની પાસે ચાર જ કાર્યક્રમ છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર ખાવાનું, નિદ્રા હુઈ જવાનું, મરી ના જવાય એના માટે ધ્યાન રાખવાનું, અને પુરુષ હોય તો સ્ત્રી હોય, સ્ત્રી હોય તો પુરુષ. આ સિવાય એમની પાસે બીજો દાયરો જ નથી. પશુ પ્રવૃત્તિ છે ખાઈ પીને બચ્ચા પેદા કરવા. માનવીય પ્રવૃત્તિની અંદર તમે બીજા માણસ સાથેનો તમારો સેતુ પારખો છો. જ્યારે તમે કોઈની જિંદગીમાં કંઈ મદદરૂપ થવાના ભાવથી જાઓ છો અને લોકો જ્યારે તમને એમ કહે છે કે બીજાની જિંદગીમાં માથું મારવાની શું જરૂર, તો એમને એ ખબર નથી કે તમને જે દેખાઈ રહ્યું છે એ એમને નથી દેખાઈ રહ્યું. તમને દેખાઈ રહી છે કોઈ સંભાવના જ્યારે તમે મદદ કરો છો. ક્યારેક તમે કોઈકને કોઈક વસ્તુ કે સલાહ
માર્ગદર્શન આપો છો ત્યારે તમને એવું જ છે કે આમ કરવાથી એનામાં ફરક પડશે? સ્માઈલ સાથે સર ગેસ્ચર અને ટોનાલિટી પણ એકદમ મહત્વનો ભાગ ભજવે છે ને. જેસ્ચર અને ટોનાલિટી, ઓકે, એબ્સોલ્યુટ. બોડી જેસ્ચર અને ટોનાલિટી બોલ્યા, એમ કહે છે ને તારો ટોન ખરાબ છે, ટોણો માર્યો. ઓકે, માહિતી તો એ જ હોય પણ જરા જુદી રીતે કહે. દાખલા તરીકે હું એક પીસ તમને ડેમો કરીને બતાડું. જ્યાં સુધી ભગવદ્ ગીતાની વાત છે, ધેર ઇઝ નો વન લાઈક મી, આઈ એમ ધ ઓથોરિટી. ચાલે આવું વાક્ય? ના ચાલે. કારણ કે પૃથ્વી ઉપરના 750 કરોડ માણસોમાંથી કોણે બધું અભ્યાસ કર્યો આપણને ક્યાં ખબર છે? એક તો આ જૂઠ છે, ઓકે, અને ટોન પણ એવો છે. એને બદલે એમ કહું કે જ્યાં સુધી ભગવદ્ ગીતાને લાગે વળગે છે ત્યાં સુધી હું આજીવન વિદ્યાર્થી છું, અને ગીતાજી ઉપરની 25 ટીકાઓ મેં વાંચી છે. એટલે જિંદગીના સામાન્ય સામાન્ય પ્રશ્નોના સંદર્ભમાં તમે મને રિફર કરો. જેમ કે મારી જિંદગીમાં જે સમસ્યા આવે એના માટે તો એક સિદ્ધાંત છે કે ભાઈ તમે કામ કર્યા કરો, ઓકે, ફળની અપેક્ષા ના રાખો. એ ખોટું અર્થઘટન છે. ફળની સામે જોયા વગર કામ ના કરો. ફળ ના મળ્યું તો કામ બંધ થઈ જશે. ભાઈ ફળ ના મળે ત્યાં સુધી તમે કામ કર્યા કરો, કારણ કે કેટલા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે ફળ માટે. તો તમારી અંદર નમ્રતાનો ટોન બનેલો રહેશે. તો જ્યારે તમે કોઈ પીસ ઓફ ઇન્ફોર્મેશન આપો ત્યારે નમ્રતાપૂર્વક આપો છો કે ઓથોરિટીની જેમ આપો છો? સર, તમે જે સામાજિક મૂલ્યોને સાઈડ કરતા નથી હું, બરાબર છે. હવે સામાજિક મૂલ્યો તો ઘણા બધા હોઈ શકે, દરેકના પોતપોતાના સામાજિક મૂલ્યો, બધાની અન્ડરસ્ટેન્ડિંગ અલગ છે. તો હવે મારા જે મૂલ્યો છે એ સાચા છે કે ખોટા? ફરીથી પ્રશ્ન. હવે સૌથી પહેલા મૂલ્યો બધાના અલગ અલગ છે જ નહીં. મૂલ્યો તો એક જ છે, લોકો આઈધર ફોલો કરતા હોય કે ના કરતા હોય. મૂલ્યો અલગ અલગ કેવી રીતે હોઈ શકે? સમગ્ર માનવ જાતના મૂલ્યો ફિક્સ છે. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, 4 મૂલ્યો સમજાવ્યા. સમગ્ર પ્રાણી માત્ર સાથે મૈત્રી, ઓકે, મુદિતા. લોકોની જિંદગીમાં સફળતા છે, સંપત્તિ છે, સુખ છે, એને જોઈને ખુશ થાવ. આપણી તકલીફ શું થાય છે? લોકોની પાસે કશું આવ્યું એને જોઈને ખુશ થવાને બદલે ઈર્ષ્યામાં જતા રહીએ છીએ. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, રાઈટ? તમારા મિત્રો, પરિવાર, દોસ્તો, જાણીતા, ઓળખીતા, એમની જિંદગીમાં પ્રસન્નતા છે તો એ પ્રસન્નતાથી પ્રસન્ન થતા આવડવું જોઈએ. તો એ સામાજિક મૂલ્ય થયું. તો મુદિતા પછી કરુણા, બધા કઈ બધી સારી રીતે વર્તશે એવું જરૂરી નથી, અમને સમજણ નથી પડી રહી. તો કરુણા રાખો, મનમાં દ્વેષ તો ના થાય. વિશાલભાઈ, હું છાતી ઠોકીને કહી શકું છું આ બાબતમાં, મારી અંદર ઈર્ષ્યા કે દ્વેષ નામનું તત્વ નથી. આ હું છાતી ઠોકીને કહી શકું. હું દુઃખી થઈ શકું પણ હું બીજાને દ્વેષ તો ના કહી શકું. તો આ માનવીય મૂલ્ય તો બધાને માટે કોમન જ છે, આપણે ફોલો કેટલા કરીએ છીએ. ઓકે, હવે પ્રશ્ન પૂછ્યો છે તો કહી દઉં. 4 મૂલ્યો મેં બેઝિક કહ્યા, મૈત્રી, કરુણા, મુદિતા. મૈત્રી, લોકોને ખુશ જઈને ખુશ થઈએ, લોકો તકલીફમાં હોય તો મદદરૂપ થઈએ અથવા એને માર્ગદર્શન કરીએ. માર્ગદર્શન કર્યા પછી પણ એ રીતે ન ચાલે તો ક્ષમતા રાખીએ. આ બેઝિક મૂલ્યો થાય. પછી બીજા કેટલા મૂલ્યો છે? સહકારિતા, ફોર એક્ઝામ્પલ, સહૃદયતા, સન્માન, રાઈટ? હવે કોઈ વ્યક્તિ તમારી સામે કશું બોલ્યો છે બીજાને એડ્રેસ કરીને, તમને જો સન્માનનું મૂલ્ય ખબર હોય ને તો એ માણસ ખોટું બોલતો હોય ને તો એ વખતે તમે નહીં કહો. તમે થોડો સમય જવા દેશો એને ખાનગીમાં એક બાજુ લઈ જઈને કહેશો. સેકન્ડ થિંગ, તમારે કોઈને રેપ્રિમેન્ડ કરવો છે, ફાયર મારવું છે, તો તમે જાહેરમાં ફાયર નહીં મારો, એને ખાનગીમાં રૂમમાં બોલાવીને ફાયર મારશો. તો તમે સન્માનનું મૂલ્ય જાળવ્યું છે. તો સામાજિક મૂલ્ય એ છે, અર્થમાં છે, કે જેનાથી કોઈને ઈજા ન પહોંચે, જેનાથી કોઈ ખોટા રસ્તે ન ચડી જાય, જેનાથી કોઈ બિલકુલ ખોટી વિચારસરણી ના કરવા લાગે, એ બધા મૂલ્યો. બીજા મૂલ્યો કહું, સ્વધન, સ્વનારી અથવા સ્વપુરુષ, દયાપૂર્ણ કાર્ય વ્યવહાર. કેવો નવા શબ્દો આવશે તમારા માટે, સ્વધન, મારી મહેનતનું કમાવું, આ બીજું સામાજિક મૂલ્ય છે. તો આપણે જે મુદ્દો જ્યાંથી શરૂ કર્યો તો ત્યાંથી કહું કે આપણી અંદર કેટલું બધું પહેલેથી ભેગું થયેલું છે, ત્યાંથી આપણે ઓપરેટ થતા હોઈએ છીએ. એટલે જે ખુશનુમાં રહેવા માટેનો પણ મેં મુદ્દો કીધો હતો કે તમારે યાદ રાખવું પડશે, યાદ કરવું પડશે અથવા એવું ધ્યાન રાખવું પડશે. મેં તમને પંચતંત્રની વાત કરી, એમાં લોજિકની વાત કરી, એમાં તમને રામની વાત કરી. તો ડિફરન્ટ ડિફરન્ટ વાત કરતા કરતા વિશાલભાઈનો મુદ્દો આવ્યો મૂલ્યો. મૂલ્યોમાં હું તમને એવું કહી રહ્યો હતો કે માણસની અંદર મૌલિકતા છે, એ જ એનું મૂલ્ય છે, અને આખી માનવ જાતના મૂલ્યો એક જ છે, કોઈ અલગ અલગ નથી. પણ કેટલાક લોકો ફોલો કરે ને કેટલાક ફોલો ન કરતા હોય. બેઝિક 18 મૂલ્યો છે, દરેક માણસ ઓછા વધતા અંશે જીવે છે, જેમ કે ગૌરવ અને શ્રદ્ધા. આ બે મૂલ્યો આપણને ભારતીય હોવાનું ગૌરવ છે, આપણને ભગવાન રામમાં શ્રદ્ધા છે,
ઓકે, હવે મૂલ્ય સમજીએ નહીં તો શું થાય? ગૌરવ આપણા માટે જે પણ દેશે કર્યું છે એની સ્વીકૃતિનો ભાવ એટલે ગૌરવ, અને શ્રેષ્ઠતા તરફની ગતિ એટલે શ્રદ્ધા. આવી ખબર પડે ને તો રામની સ્ટોરી વાંચતા વાંચતા જિંદગીમાં ફરક પડે એવા મેસેજ મળે, તો રામના મંદિરે જઈએ તો ફેર પડે. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ.